હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામ ઓફ વિદ્યા નિકેતન શૈક્ષણિક સંકુલ હાઉ આર યુ સ્ટુડન્ટ્સ આઈ હોપ ઓલ ઓફ યુ આર હેપી એન્ડ હેલ્ધી ઘણા બધા નવા વ્યૂઅર્સ નવા સબસ્ક્રાઈબર્સ આપણી સાથે જોડાયા છે તો એ બધા નવા વ્યૂઅર્સ અને સબસ્ક્રાઈબર્સનું પણ હું તહેદિલથી સ્વાગત કરું છું આપણે ધોરણ બાર અંગ્રેજી પાઠ્યપુસ્તકના બીજા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં છેલ્લા ત્રીજા વિડીયો લેક્ચરની અંદર આપણે વોલ્ટ ડિઝનીના કેટલાક ગુણો અને કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો હવે આ ચોથા પાર્ટની અંદર આપણે વોલ્ટ ડિઝનીની કહાનીનો આગળ અભ્યાસ કરીશું તો આવો શરૂઆત કરીએ વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ વોલ્ટ પોતાની જાતને દરેક કામમાં સાંકળતો હતો દરેક કામમાં પોતે સાથે જોડાતો હતો સાથે જોતરાતો હતો

પોઇન્ટર એટલે નકશો કે ચિત્ર દર્શાવવા માટેની લાકડી મૂળ તો અંગ્રેજી ભાષામાં ટુ પોઈન્ટ શબ્દ છે જેનો અર્થ થાય છે ચીંધવું યા તો દર્શાવવું બતાવવું કે નિર્દેશ કરવું અને હા મિત્રો જે આંગળીનો ઉપયોગ આપણે કોઈ વસ્તુ દર્શાવવા માટે ચીંધવા માટે કરીએ એ આંગળીને પણ ઇંગ્લિશમાં પોઇન્ટર કહેવામાં આવે છે શા માટે એ કંઈ પોઇન્ટ કરવા માટે વપરાય છે એટલા માટે એ આંગળીને પણ આ પહેલી આંગળીને પોઈન્ટર કહેવામાં આવે છે તો આવું એક પોઈન્ટર લાકડી પોતાના હાથમાં રાખીને એ વાર્તા કહી રહ્યો હતો વોઝ આઉટલાઇનિંગ અ સિકવન્સ કોલ્ડ હાઉ ટુ રાઈડ અ બાઇસિકલ એ એક ઘટનાક્રમ સિકવન્સ એક ઘટનાક્રમનું આઉટલાઇનિંગ રૂપરેખા આપી રહ્યો હતો સંક્ષિપ્તમાં ટૂંકમાં એનું વર્ણન કરી રહ્યો હતો જેનું નામ હતું હાઉ ટુ રાઈડ અ બાઇસિકલ સાયકલ સવારી કઈ રીતે કરવી આવી એક વાત એ કરી રહ્યો હતો નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન અને પોતાની વાતની શરૂઆત કરતાં એણે કહ્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો ત્યારે એવામાં તરત જ વોલ્ટ સ્ટોપિમ વોલ્ટે એને આગળ વાત કરતો અટકાવ્યો અને કહ્યું ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેટ તેણે તરત જ કહ્યું કે તમે અહીંયા જે તમારી બાયસિકલ યોર બાઇસિકલ આવો શબ્દ વાપર્યો છે એની જગ્યાએ અ બાઇસિકલ કોઈ એક સાયકલ એવો શબ્દ પ્રયોગ કરો તમારી બાઇસિકલ તમારી સાયકલ આવો શબ્દ ન વાપરતા કોઈ એક સાયકલ એવો શબ્દ તમે વાપરો રિમેમ્બર એવરી કિડ ઇઝ અન ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ હિઝ ઓન અને એ યાદ રાખજો કે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે એની પાસે પોતાની માલિકીની પોતાની સાયકલ હોઈ શકે તો અહીંયા વોલ્ટ ડિઝનીની સંવેદના આ પ્રસંગમાંથી વ્યક્ત થાય છે અને જે વ્યક્તિ આવો સંવેદનશીલ હોય છે બીજાની ભાવનાઓ બીજાની લાગણીઓ બીજાના સુખ દુઃખને જે સારી રીતે સમજી શકે છે તે ચોક્કસ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે

ઇલેસ્ટ્રેટનો અર્થ થાય છે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવું ઉદાહરણ દ્વારા સમજાવવું અહીંયા ઉદાહરણ પૂરું પાડવું એવો અર્થ આપણે લેશું એન્ડ ઇટ્સ ટબોન ડિટર્મિનેશન ટુ રિઅલાઇઝ એન આઈડિયા હી બિલિવડ ઇન અને વળી આ ડિઝનીલેન્ડની કહાની એ ઉદાહરણ પૂરું પાડે છે એના દ્રઢ મનોબળનું કે જે મક્કમ મજબૂત મનોબળથી પોતાના કોઈપણ વિચારને એ સાકાર કરતો હતો વિચારને એ વાસ્તવિકતામાં ફેરવી શકતો હતો એટલે વોલ્ટ ડિઝની પાસે આવું જબરું મજબૂત દ્રઢ મનોબળ હતું કે જેને લીધે એ પોતાના વિચારને આકાર આપી શકતો હતો વિચારને સાકાર કરી શકતો હતો વિચારને વાસ્તવિકતામાં બદલાવી શકતો હતો વિચાર ગમે એટલો સારો હોય પણ એ વિચારની પાછળ જો માણસનું દ્રઢ મનોબળ ના હોય તો એ વિચાર માત્ર વિચાર જ રહે છે એ વિચાર શૂન્યાવકાશમાં વિલીન થઈ જાય છે ઓગળી જાય છે એ ક્યારેય વાસ્તવિકતામાં પરિણમતો નથી એ વિચાર સાકાર થઈ શકતો નથી એટલે દ્રઢ મનોબળ એ ખૂબ મહત્ત્વની વાત છે અને વોલ્ટ ડિઝનીનું મનોબળ કેટલું મજબૂત હતું એનો નિર્ધાર કેટલો મક્કમ હતો એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે ડિઝનીલેન્ડની કહાની

તો પોતાના મનની અંદર ક્યાંક એણે એક સ્વપ્ન સેવ્યું હતું કે હું એક નવીન જ પ્રકારનો અલગ જ પ્રકારનો એક અમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજન પાર્ક બનાવીશ ઇટ વુડ બી અ પોફોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન અને એ અમ્યુઝમેન્ટ પાર્ક કેવો હશે ઇટ વુડ બી અ પોફોરી હે એક બહુ સરસ શબ્દ આવ્યો છે પો હા એનો ઉચ્ચાર પોટ પોરી થતો નથી એનો ઉચ્ચાર થાય છે પોફોરી ફોરી આ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે બે અલગ અલગ શબ્દો જોડાઈને આ એક શબ્દ બન્યો છે એને બરાબર આપણે સમજીએ તો એમાંનો પહેલો શબ્દ છે પો નોટ પોટ જેનો અર્થ થાય છે કુંજો ઘડો કે વાસણ યા તો કુંભ અને એમાંનો બીજો શબ્દ છે ફોરી જેનો અર્થ થાય છે રોટન એટલે કે સડી ગયેલું એટલે શાબ્દિક અર્થ એનો એવો થાય છે સડી ગયેલો કુંજો ઘડો યા તો કુંભ પણ એ શબ્દ ક્યાંથી ઉદભવ્યો છે તો ફ્રેન્ચની અંદર લોકો પોતાના ઘરે આવો એક કુંજો કુંભ રાખે અને એની અંદર જે વનસ્પતિઓ નેચરલી પ્રાકૃતિક રીતે જ સુગંધિત હોય એવી વનસ્પતિઓના ટુકડા એના પાંદડા એની ડાળી એના ફૂલના ટુકડા એ કુંભની અંદર રાખે એ ઘડાની અંદર રાખે જેનાથી પોતાના ઘરનું વાતાવરણ ખુશ્બુદાર બને સુગંધિત બને તો એને કહેવામાં આવે છે પોપોરી અને અહીંયા એક બીજા અર્થ તરીકે અંગ્રેજી ભાષામાં આ શબ્દ વપરાય છે અલગ અલગ વિવિધ પ્રકારની બાબતોનું સંમિશ્રણ એને પણ ઇંગ્લિશમાં પોપોરી કહેવામાં આવે છે તો એ અમ્યુઝમેન્ટ પાર્ક કેવો હશે એ અમ્યુઝમેન્ટ પાર્ક હશે એ વોલ્ટ ડિઝનીની ફળદ્રુપ કલ્પના શક્તિ ફર્ટાઇલ ઇમેજિનેશન ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરેલા કંજરડઅપ એકઠા કરેલા સંકલિત કરેલા બધા વિચારોનું સંમિશ્રણ બધા વિચારોનો કુંભ હશે એ અમ્યુઝમેન્ટ પાર્ક એટલે પોપોરીનો આપણે ગુજરાતીમાં અર્થ લઈ શકશું કુંભ અલગ અલગ બાપો બાબતોનું મિશ્રણ બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇનટુ વન અમ્યુઝમેન્ટ પાર્ક ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રિપોસ્ચરસ દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન કે આઈડિયા એનો ભવ્ય હતો એકદમ ઝક્કાસ એનો એ વિચાર હતો છતાં પણ એ બીજા કોઈ સામે કહેતો નહોતો શા માટે નહોતો કહેતો બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક કારણ કે કોઈ એક મનોરંજન પાર્કની અંદર લાખો મિલિયન ડોલર ડૂબાડવા એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નાખવા ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક પછી છોને એ વોલ્ટ જે પ્રકારનો વિચારતો હતો એવો મનોરંજન પાર્ક હોય તો પણ ઇટ સીમ સો પ્રિપોસ્ચરસ એ એકદમ બીજા લોકોને તો હાસ્યાસ્પદ અને મૂર્ખામી ભર્યું લાગતું હતું અને તેથી વોલ્ટ ડિઝની પોતાનો આ વિચાર બીજા કોઈને કહેતો નહોતો અહીંયા આવેલો એક નવો શબ્દ પ્રિપોસ્ચરસ પણ સમજી લઈએ પ્રિપોસ્ચરસ એટલે હાસ્યાસ્પદ રિડિક્યુલસ યા તો પ્રિપોસ્ચરસ એટલે મૂર્ખામી ભર્યું સિલ્લી તો એ વિચાર એનો કેવો લાગશે બીજા બધાને એ બધા હસીને કાઢી નાખશે આ વિચારને એક સ્ટુપિડિટી મૂર્ખામી સમજીને કાઢી નાખશે એટલા માટે વોલ ડિઝની પોતાનો આ વિચાર આવો એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે એવો એ વિચાર બીજા કોઈની સામે વ્યક્ત કરતો નહોતો જાહેર કરતો નહોતો હી જસ્ટ ખ્વાયલી બિગેન પ્લાનિંગ પણ મનમાં ને મનમાં એણે આ અમ્યુઝમેન્ટ પાર્ક માટેનું આયોજન ચાલુ કરી દીધું હતું એટલે હા કોઈપણ પણ મોટું આયોજન મોટું કામ તમે કરવા જઈ રહ્યા હોવ તો અગાઉથી એને જાહેર ન કરી દો વધારે જાહેર કરી દેવાથી એની તાકાત ઓછી થઈ જાય છે તમે તાકાત મનની અંદર સંગ્રહી રાખો સરસ મજાની શરૂઆત કરો અને સફળતા તમને નજીક દેખાય ત્યારે એની જાહેરાત કરો એનો એક આનંદ અલગ છે એઝ યુઝઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિએઝમ વેન ઇ ફાઈનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ અને હંમેશની મુજબ જોકે જ્યારે છેવટે એણે અમને પોતાના આ પ્રોજેક્ટ વિશે કહ્યું એટલે હું આવું એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગું છું એવું જ્યારે એણે અમને બધાને કહ્યું ત્યારે પોતાના ઉત્સાહથી વિથ ઇઝ ઓન એન્થ્યુઝીએઝમ પોતાના ઉત્સાહથી એણે અમને બધાને પણ ઇન્ફ્યુઝ કર્યા અમને બધાને પણ પ્રેરણા મળી અમને બધાને પણ ઉત્સાહથી ભરી દીધા ઇન્ફ્યુઝ ઇન્ફ્યુઝ એટલે પ્રેરવું ઇન્ફ્યુઝ એટલે મનમાં ઠસાવવું મનમાં બેસાડવું એ પોતે એટલો ઉત્સાહિત હતો એની વાતમાં એટલો દમ હતો કે એનો એ ઉત્સાહ અને એની વાત સાંભળીને અમારા બધામાં પણ નવો ઉત્સાહ જાગૃત થયો અમને બધાને પણ ખૂબ પ્રેરણા મળી સમવન આસ્ક્ડ કોઈએ વોલ્ટને પૂછ્યું હતું વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક વોલ્ટ આ ડિઝનીલેન્ડ જ્યારે આખું બની જશે ત્યારે એ ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે ક્વિક કેમ ધ રિપ્લાય અને સડક કરતો વીજળીની ઝડપે જવાબ મળ્યો હતો ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ એ એવું દેખાતું હશે કે એના જેવું આ દુનિયા પર બીજું કશું નહીં દેખાતું હોય એ અદ્વિતીય હશે એ બેનમૂન હશે એ અદભુત હશે એ એવું હશે કે દુનિયામાં એના જેવું બીજું ક્યાંય કશે જોવા ન મળે પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની અને પ્રેડિક્ટેબલી પ્રેડિક્ટેબલી એટલે જેનું પૂર્વાનુમાન થઈ શકે જેની પૂર્વધારણા થઈ શકે પહેલાંથી જ અંદાજ આવી જાય પહેલાંથી જ ખ્યાલ આવી જાય તેવું એને કહેવાય પ્રેડિક્ટેબલી આ બહુ સરસ શબ્દ છે જરા એને ફોડીને સમજી જ લઈએ આ શબ્દમાં પહેલાં એક પ્રિફિક્સ આવ્યું છે પ્રી પી આર ઈ પ્રી એટલે આગળ પ્રી એટલે પહેલાં પ્રી એટલે પૂર્વે યા તો પ્રી એટલે અગાઉ એટલે પ્રી આ પ્રત્યય જે કોઈ શબ્દની આગળ લાગેલો હશે તો ત્યાં પ્રીનો અર્થ થતો હશે પૂર્વે પહેલાં આગળ અગાઉ એવો જેમ કે પ્રી પ્લાનિંગ એટલે આગોતરું આયોજન પ્રી સિમ કાર્ડમાં આવે પ્રી એટલે જેના માટેના પૈસા તમે અગાઉથી ચૂકો છો પહેલાં ચૂકો છો તે પ્રકારનું સિમ કાર્ડ તો એને કહેવાય પ્રીપેડ સિમ કાર્ડ તો આવી કેટલી જગ્યાએ પ્રી આ પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હશે અને પાછળનો શબ્દ છે પ્રિડિક્ટ એ ગ્રીક રૂટ ડિક્ટ ઉપરથી આવ્યો છે ડિક્ટનો અર્થ થાય છે કહેવું આ રૂટ પણ ઘણી બધી જગ્યાએ વપરાયેલું જોવા મળે છે જેમ કે ડિક્ટેશન ડિક્ટેશન એટલે શ્રુતલેખન કોઈ એક કહે અને બીજો સાંભળીને લખતો જાય એને કહેવાય શ્રુતલેખન એટલે એમાં પણ કહેવાનો ભાગ આવે છે બીજો એક શબ્દ જેમ કે ડિક્ટેટર એટલે તાનાશા તાનાશા એટલે કેવો વ્યક્તિ હું કહું છું તેમજ બધાએ કરવું જોઈએ આવી માન્યતાવાળો માણસ એટલે ડિક્ટેટર એટલે એમાં પણ કહેવાનો અર્થ અભિપ્રેત થાય છે તો આવા અનેક બીજા શબ્દોમાં ડિક્ટ શબ્દ વપરાયેલો હશે તમે ધ્યાનમાં લેજો મજા આવશે પ્રિડિક્ટેબલીનો અર્થ થયો અગાઉથી કહી શકાય તેવું એટલે કે પૂર્વાનુમાન કરી શકાય તેવું પહેલાંથી જ અંદાજ આવી જાય પહેલાંથી જ ખ્યાલ આવી જાય તેવું એટલે પહેલાંથી અમને ખબર જ હતી તે મુજબ આ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે જે ભંડોળ ઊભું કરવું પડે જે નાણાં ભેગા કરવા પડે એમાં તકલીફ તો અમને પડી બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ પરંતુ આ બધી મુશ્કેલીઓને પાર કરીને પણ ડિઝનીલેન્ડ ચાલુ તો થયું જ ડીડ ઓપન અહીંયા તમને એક પ્રશ્ન થશે કે આ વાક્ય નથી પ્રશ્નાર્થ કે નથી નકાર તો પછી સહાયક ક્રિયાપદ ડીડ શા માટે આવ્યું આ એક વિશેષ વાક્ય પ્રયોગ છે ભાષા પ્રયોગ છે સહાયક ક્રિયાપદ ડૂનો ઉપયોગ કોઈ વાત ભારપૂર્વક કહેવા માટે થાય છે વર્તમાન કાળ હોય તો ડૂ કે ડઝ વપરાય અને ભૂતકાળ હોય તો ડીડ વપરાય અહીંયા ડીડ ઓપન એટલે ચાલુ થયો જ ભલે ગમે તેટલી અડચણો હતી ગમે એટલી તકલીફો હતી વિઘ્નો હતા તેમ છતાં પણ એ ચાલુ થયો જ આવું ભારપૂર્વક કહેવા માટે અહીંયા ડીડ વપરાયું છે એક ઉદાહરણ તમને નાનકડું આપું તમે બસની અંદર મુસાફરી કરતા હો તમારી બાજુમાં કોઈ સ્મોકિંગ કરે છે તમે એને કહો છો કે ભાઈ ડુ નોટ સ્મોક ધૂમ્રપાન ન કરશો મને એ પસંદ નથી અને એ નિયમની વિરુદ્ધ છે અને એ સામેવાળો વ્યક્તિ તમને જવાબ એવો આપે કે આઈ ડુ સ્મોક તો એનો અર્થ શું થાય મારે બીડી પીવી છે જા એમાં તારા બાપનું શું જાય આઈ ડુ સ્મોક એટલે હું પીસ તારે જે કરવું હોય તે કરી લે હું તો પીવાનું આવી રીતના થોડું ઉદ્ધતાઈપૂર્વક થોડું ભારપૂર્વક વાત કરવા માટે દુઃસહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે તો એ અમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ ચાલુ થયું જ ક્યારે ચાલુ થયું જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ જુલાઈ ઓગણીસો ને પંચાવનમાં ચાલુ થયું સિન્સ દેટ ફર્સ્ટ ડે અને તે પ્રથમ દિવસથી પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન વોલ્ટની અદ્ભુત કલ્પના શક્તિના એ સર્જનને જોવા માટે લાખો કરોડો લોકો ટોળા મોઢે આ દિવસ સુધી આવતા રહ્યા છે ફ્લોક ફ્લોક એટલે ટોળું અને અહીંયા ક્રિયાપદ તરીકે ફ્લોક વપરાયું છે ફ્લોકટ એટલે ટોળામાં એકઠું થવું ટોળા મોઢે આવવું તો ટોળાના ટોળા લોકોના ઉમટતા હતા ડિઝનીલેન્ડને જોવા માટે વોલ ડિઝનીના એ અદ્ભુત સર્જનને જોવા માટે લાઈક અ કિડ વિથ થેન યુ ટોય ધ બિગ્ગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ વોલ્ટ યુઝ વંડર થ્રુ ધ પાર્ક અને વોલ્ટ પોતે એક નાનકડા બાળકની જેમ એવા નાનકડા બાળકની જેમ કે જેના હાથમાં એક રમકડું આવ્યું હોય અને વળી પાછો એ રમકડું ધ બિગ્ગેસ્ટ દુનિયામાં સૌથી મોટું હોય એન્ડ સાઇનીએસ્ટ અને સૌથી ચમકદાર સૌથી રંગો ભરેલું એ હોય અને એવું રમકડા મળ્યા પછી બાળક જે કુતુહલતાથી એની સાથે રમતો હોય એટલી જ કુતૂહલતાથી વોલ્ટ ડિઝની પોતાના જ અમ્યુઝમેન્ટ પાર્ક ડિઝની લેન્ડની અંદર લટાર મારતો હતો વોન્ડર ફરતો હતો કેવી રીતે ફરતો હતો સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ કોઈ એક પ્રવાસી કોઈ એક મુલાકાતી જેટલી કુતુહલતાથી જેવી રીતે તાકી તાકીને બધી વસ્તુઓ જોઈ રહ્યો હોય આભો બનીને બધી વસ્તુઓ જોઈ રહ્યો હોય તેવી જ રીતે તાકી તાકીને વોલ્ટ ડિઝની પણ પોતાના જ સર્જનને નિહાળ્યા કરતો હતો ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રીગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ વોલ્ટ ડિઝનીના એ ધૂની વિચારને લીધે ક્રેઝી આઈડિયા એના એ તુક્કાને લીધે ઓવરવેલ્મિંગ સક્સેસ અપ્રતિમ સફળતા જબરદસ્ત સફળતા ડિઝનીલેન્ડને મળી અને એના લીધે એટલો અણધાર્યો ફેરફાર થયો એટલી જબરદસ્ત તબદીલી આવી અહીંયા એબાઉટ ફેસ ડ્રામેટિક એબાઉટ ફેસ શબ્દ વાપર્યો છે ડામ ડ્રામેટિક એટલે નાટ્યાત્મક અને અબાઉટ ફેસ એટલે અચાનક આવેલું પરિવર્તન અણધાર્યું પરિવર્તન અણધાર્યું અચાનક એટલું જબરદસ્ત પરિવર્તન આવ્યું કે જેના લીધે ડિઝની લેન્ડની સંપત્તિ અનેક ગણી વધી ગઈ ડિઝની ફોર્ચ્યુન્સ અહીંયા ફોર્ચ્યુન્સ એટલે એની સંપત્તિ એની સંપત્તિમાં ખૂબ વધારો થયો આ અપ્રતિમ જબરદસ્ત સફળતાને લીધે યટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ મહત્ત્વની વાત એ છે કે આવડી મોટી સફળતા પછી પણ એ સફળતા વોલ્ટ ડિઝનીને બિલકુલ બદલી ન શકી વોલ્ટ ડિઝની તો એવો ને એવો હતો હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન એટલો જ સરળ એટલો જ સાદગીપૂર્ણ એ હંમેશા રહ્યો હી હેટેડ પાર્ટીઝ એને પાર્ટીઓ તો મૂળે ન ગમતી એન્ડ હિઝ આઈડિયા ઓફ અ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચિલી એટ સમ લિટલ રેસ્ટોર અને રાત્રે બહાર જવાના એના વિચારમાં માત્ર એક બર્ગર અને એની સાથે ચટણી આ વસ્તુ કોઈ એક નાનકડા સાધારણ રેસ્ટોરન્ટની અંદર જઈને ખાવી અને એનો માણો આનો જ સમાવેશ થતો હતો એટલે કદાચ ક્યારેય રાત્રે બહાર ફરવા જવાનું એને મન થાય તો પણ એમાં એનું શું આયોજન હોય કોઈ સાધારણ સાદા એવા રેસ્ટોરન્ટની અંદર જશું અને ત્યાં જઈને બર્ગર અને ચિલ્લી ખાશું તો આ જ એનો શોખ હતો આ સિવાય કોઈ ઉડાવપણું એના જીવનની અંદર જોવા મળતું નહોતું એક વાત બીજી નોંધું અહીંયા બીજો આવેલો શબ્દ છે રેસ્ટ્રો હા એનો ઉચ્ચાર રેસ્ટોરન્ટ બિલકુલ થતો નથી એનો ઉચ્ચાર છે રેસ્ટ્રો અને આ શબ્દનો ઉચ્ચાર આપણે કાઠિયાવાડમાં અને આમ તો આખા ગુજરાતમાં બિલકુલ ગલત કરીએ છીએ મોટા મોટા પાટિયાઓ આપણને જોવા મળે લખેલા રેસ્ટોરન્ટ એનો ઉચ્ચાર જ નથી આ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને ફ્રેન્ચ ભાષામાં ઘણા બધા શબ્દો એવા છે કે જેનો ઉચ્ચાર છેલ્લે છેલ્લે નાકમાંથી થતો હોય છે એવો જ આ એક શબ્દ છે એટલે એનો ઉચ્ચાર થાય છે રેસ્ટ્રો રેસ્ટોરન્ટની ચલો આગળ વધીએ હી ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ that રેન around ધ ગ્રાઉન્ડ્સ ઓફ his હોમ એનું એકમાત્ર ઉડાવપણું યા તો ખર્ચાળપણું એક્સ્ટ્રા વેગન્સ એક્સ્ટ્રા વેગન્સ એટલે ખર્ચાળપણું અતિ ખર્ચાળપણું યા તો ઉડાવપણું આમ તો બિલકુલ એનું જીવન ખર્ચાળ હતું નહીં ઉડાવ તો એ મૂળે નહોતો પણ એકમાત્ર કદાચ ઉદાહરણ ટાંકવું હોય એના ઉડાવપણાનું તો એ એટલા પૂરતું હતું કે એણે પોતાના ઘરના ગ્રાઉન્ડની ફરતે એક મિનિએચર નાનકડો એવો નાના કદનો રેલ રોડ રેલના પાટા રેલનો રસ્તો બનાવ્યો હતો એ એના ઉડાવપણાનું એકમાત્ર ઉદાહરણ એના જીવનની અંદરથી જોવા મળે તો આટલો સફળ વ્યક્તિ હોવા છતાં પણ આટલો સાદગીપૂર્ણ વ્યક્તિ હતો વોલ્ટ ડિઝની અને સફળતા સાથેની સાદગી વધારે શોભતી હોય છે તો આ શબ્દો સાથે આજના આ વિડીયો લેક્ચરને આપણે પૂરો કરીશું ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અને એ વિડીયો લેક્ચરની અંદર આપણે આ પાઠ પૂરો કરશું તો આવજો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધ વિડીયો ટિલ એન્ડ આના પછીનો વિડીયો જોવાનું ચૂકતા નહીં કારણ કે એ વિડીયોની અંદર આ આખો યુનિટ આપણે પૂરો કરવાના છીએ એને સમઅપ કરવાના છીએ એટલે નેક્સ્ટ વિડીયો પણ ચોક્કસ જોજો એકાદ બે દિવસમાં જ આવી જશે સી યુ બાય બાય ટિલ ધન